નમસ્કાર દોસ્તો, વેદમૈયા કેરિયર એકેડેમીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વેદમૈયા કેરિયર એકેડેમી દ્વારા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા, એટલે કે તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા એની તૈયારી કરતા તમામ મિત્રો, એમને ઉપયોગી થાય એવા તમામ પ્રકારના વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવે છે. તો મિત્રો, આપને એક વિનમ્ર નિવેદન છે કે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને વેદમૈયા કેરિયર એકેડેમી દ્વારા અમારી ટીમ વતી જે વિડીયો મૂકવામાં આવે એ આપને તરત જ પ્રાપ્ત થાય અને આપને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બને એવા તમામ પ્રકારના પ્રયાસો અમારા થ્રુ કરવામાં આવશે. હવે આજે મિત્રો જોઈએ આપણે અક્ષાંશ અને દેશાંતર, એટલે કે અક્ષાંશ અને રેખાંશ. તો મિત્રો, આજનો આપણો આ ટોપિક છે અક્ષાંશ અને રેખાંશ. તો મિત્રો, અક્ષાંશ કોને કહીશું અને રેખાંશ કોને કહીશું એના વિશે આજે આપણે જાણકારી મેળવીએ. તો મિત્રો, સૌ પ્રથમ આપણે જાણીએ અક્ષાંશ વિશે. અક્ષાંશ, શોર્ટ એન્ડ સ્વીટ આપણે યાદ રાખીશું, અક્ષાંશ એટલે આડી રેખા. અક્ષાંશ એટલે આડી રેખા. તો મિત્રો, પૃથ્વીનો આ, ધારો કે પૃથ્વીનો આ ગોળો છે અને આ પૃથ્વીના ગોળા ઉપર જે આડી રેખાઓ છે એને આપણે અક્ષાંશ કહીશું. તો મિત્રો, આ આડી રેખાઓ પૂર્ણ વર્તુળ છે. આપણે ખાસ યાદ રાખીશું કે આ અક્ષાંશ એ પૂર્ણ વર્તુળ છે. મિત્રો, પૂર્ણ વર્તુળ એટલે કે 360 અંશ નો ધરાવે છે. હવે 0 અંશ અક્ષાંશ, જે વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે, અને મિત્રો આ 0 અંશ અક્ષાંશથી પૃથ્વીના ઉત્તર તરફના ભાગને ઉત્તરી ગોળાર્ધ, એટલે કે ઉત્તર તરફના ભાગને આપણે ઉત્તરી ગોળાર્ધ કહીશું. ઉત્તરી ગોળાર્ધ અને આ 0 અંશથી આ ઉત્તર તરફનો ભાગ છે મિત્રો, અને નીચે જોઈએ તો તે દક્ષિણ તરફનો ભાગ છે. તો આ દક્ષિણ તરફના ભાગને દક્ષિણી ગોળાર્ધ કહીશું. હવે આપણે એ યાદ રાખીશું કે આપણો ભારત દેશ એ ઉત્તરી ગોળાર્ધમાં આવેલો છે, એટલે કર્કવૃત. મિત્રો, હવે પાછું આપણે થોડીક બીજી માહિતી મેળવીએ કે આ 0 અંશ અક્ષાંશ એટલે 0 અંશ અક્ષાંશ એટલે વિષુવવૃત્ત, જ્યારે ઉપર જેમ જેમ જઈએ ઉત્તર બાજુ એટલે આપણને એક મળશે 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. તો આ 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ એટલે એ થશે આપણું કર્કવૃત્ત, જ્યારે 0 અંશે આપણે લખી દઈએ કે વિષુવવૃત્ત. હવે જેમ જેમ 23.5 ડિગ્રીથી ઉપર જઈએ એટલે આપણને એક મળશે 66.5 ડિગ્રી, 66 ડિગ્રી, અને એના ઉપર જઈશું એટલે આપણને મળશે 90 ડિગ્રી. એ જ રીતે આપણે દક્ષિણમાં આવીએ તો 23.5 ડિગ્રી એ દક્ષિણમાં આપણને દક્ષિણ, અહીંયા ઉત્તર આવશે મિત્રો, આ ઉત્તર, આ 23.5 ડિગ્રી દક્ષિણમાં આપણને મળશે મકરવૃત્ત, મકરવૃત્ત, અને એ જ રીતે આપણને એક મળશે 66.5 ડિગ્રી અને અહીંયા 90 ડિગ્રી દક્ષિણ, દક્ષિણી ગોળાર્ધમાં. તો મિત્રો, અહીંયા જોઈએ હવે તો આપણો ભારત દેશ એ ઉત્તરી ગોળાર્ધમાં આવેલો છે અને કર્કવૃત્ત એ આપણા દેશના મધ્યમાંથી પસાર થાય છે, અને આપણા દેશના 8 રાજ્યો જેવા કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને મિઝોરમ. તો મિત્રો જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, તો આ 8 રાજ્યોમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. મિત્રો, આપણે અહીંયા ખાસ યાદ રાખીશું કે આ મિઝોરમ એમાં થઈને કર્કવૃત્ત પસાર થાય છે,
ઓપ્શનમાં આ બધા રાજ્યો તો તમને આવડશે, પરંતુ મિઝોરમની જગ્યાએ મણિપુર આપી દીધો છે. હવે પૂર્વોત્તર ભારતનો રાજ્યો છે મિત્રો, સાત બહેનો ગણાય. પૂર્વોત્તર ભારતનો સાત રાજ્યો એ સાત બહેનો ગણાય છે, એમાંનું આ મિઝોરમ આપણે યાદ રાખીશું. ત્યાં થઈને કર્કવૃત પસાર થાય છે. જો ઓપ્શનમાં મણિપુર આપેલો હશે તો આપણે મણિપુર લખીશું નહીં. હવે મિત્રો જોઈએ તો આ 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ એટલે કે કર્કવૃત એ ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય છે અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાંથી પણ પસાર થાય છે. મિત્રો અગાઉના વિડીયોમાં હું એ વાત કરી ચૂક્યો છું અને તમે કોમેન્ટમાં મને જરૂરથી જણાવશો કે કયા કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે. અને મિત્રો કર્કવૃત એ મોઢેરામાં આવેલો સૂર્ય મંદિર ઉપરથી પસાર થાય છે. એટલે કે મોઢેરામાં સૂર્ય મંદિર આવે એટલે મહેસાણામાંથી પસાર થવાનું, એક જિલ્લાની તો મેં તમને વાત કરી દીધી. તો મિત્રો કર્કવૃત કયા કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે એ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે આગળ જોઈએ તો આ વિષુવવૃત 0° એટલે કે 0° અક્ષાંશ વિષુવવૃતથી આ કર્કવૃત સુધીનો પ્રદેશ મિત્રો ઉષ્ણકટિબંધ તરીકે ઓળખાય છે. આ પ્રદેશ રહ્યો મિત્રો એ આપણે જોઈશું તો ઉષ્ણકટિબંધ. અને એ જ રીતે 23.5 ડિગ્રી દક્ષિણમાં જોઈએ તો આ પણ ઉષ્ણકટિબંધ પ્રદેશ છે. તો મિત્રો ઉત્તર ગોળાર્ધમાં 23.5 ડિગ્રી ઉત્તરથી દક્ષિણી ગોળાર્ધમાં 23.5 ડિગ્રી દક્ષિણ સુધીના આ પ્રદેશને આપણે ઉષ્ણકટિબંધીય પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. અને મિત્રો આ ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ, જોવા મળતા પ્રાણીઓ અને જોવા મળતા કેટલાક અન્ય સજીવો, તેઓની તેઓની પર્યાવરણીય વિવિધતા વગેરેને લક્ષી એક્ઝામમાં ખૂબ જ રોચક પ્રશ્નો પૂછાય છે. અને મિત્રો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની આપણે વાત કરીશું પણ એ નેક્સ્ટ લેક્ચરમાં, જ્યારે વન્યજીવ સંપત્તિ અને અભયારણ્ય અને નેશનલ પાર્ક વિશેનો જ્યારે વિડીયો મૂકીશું ત્યારે એના વિશે આપણે ડીપમાં ચર્ચા કરીશું. હવે જોઈએ તો મિત્રો આ ઉષ્ણકટિબંધીય પ્રદેશ એમાં ગરમી વધુ પ્રમાણમાં પડે છે. તો આ પૃથ્વીનો ગોળો જોઈએ તો અહીંયા સૂર્ય છે મિત્રો, તો સૂર્યનો સીધો કિરણો અહીંયા પડે છે. તો આ સૂર્યનો સીધો કિરણો પડવાના કારણે અહીંયા ગરમી વધુ પડે છે, એના પરિણામે આ વિસ્તારને આપણે ઉષ્ણકટિબંધીય પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. અને મિત્રો અહીંયા વર્ષમાં એક દિવસ એવો અહીંયા જુદા જુદા રેખાંશો આવેલા છે મિત્રો, 23.5 ડિગ્રી પછી 23 ડિગ્રી, 22.5 ડિગ્રી, 22 ડિગ્રી, 21 ડિગ્રી, એમ જુદા જુદા કટિબંધો એમ કુલ મળીને અહીંયા જોઈએ તો મિત્રો અહીંયા 90 સુધી ઉપર પણ 90 એટલે 90 વત્તા 90 અને વત્તા આ 0 ડિગ્રી વિષુવવૃત એટલે એક કટિબંધ એ થશે, એમ કરીને કુલ મળીને 181 કટિબંધ આવેલા છે. મિત્રો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે કે કુલ મળીને કેટલા કટિબંધો આવેલા છે, તો 90 ઉત્તરી ગોળાર્ધમાં, 90 દક્ષિણી ગોળાર્ધમાં અને એક વિષુવવૃત 0 ડિગ્રી, એમ કુલ મળીને 181 કટિબંધ આવેલા છે. હવે બીજું મિત્રો આપણે ખાસ યાદ રાખીશું કે આ 90 ડિગ્રી આપણને જે જોવા મળે છે એ ફક્ત બિંદુ છે, આ પણ ફક્ત બિંદુ છે એટલે બે બિંદુ આવેલા છે, બે બિંદુઓ આવેલા છે. અને મિત્રો જો ઓપ્શનની અંદર 181 ન આપેલા હોય તો આપણે આમાંથી બે બિંદુઓને બાદ કરીશું એટલે -2 કરીશું તો આપણને મળશે 179 એટલે કે 179 અક્ષાંશ આવેલા છે. અને અક્ષાંશ એ એકબીજાને સમાંતર રેખાઓ છે મિત્રો, અક્ષાંશ એ એકબીજાને સમાંતર રેખાઓ આવેલી છે. તો કુલ મળીને 181 અક્ષાંશ યાદ રાખીશું પણ જો ઓપ્શનમાં ના આપેલો હોય તો બે બિંદુઓને બાદ કરીને આપણે 179 અક્ષાંશ યાદ રાખીશું. હવે આ થયો ઉષ્ણકટિબંધીય પ્રદેશ. હવે અહીંયો આ તમામે તમામ પ્રકારના અક્ષાંશો ઉપર સૂર્ય એ દિવસમાં એકવાર સીધા કિરણો પડે છે, એટલે કે એકવાર અહીંયા 0° અક્ષાંશ ઉપર સીધા કિરણો પડે, ત્યારબાદ સૂર્ય ઉત્તર તરફ જ્યારે આયન કરતો હોય એટલે કે ઉત્તરી ગોળાર્ધ તરફ આયન કરતો હોય એટલે કે ઉત્તરાયન કહેવાય મિત્રો,
તો આ ઉત્તરાયણ એટલે કે સૂર્યનું જ્યારે ઉત્તરાયણ થતું હોય ત્યારે ઉત્તર ગોળાર્ધમાં અયોના જે કટિબંધો આવ્યા હોય તે દિવસમાં એકવાર સૂર્ય ભરબપોરે માથા ઉપર જોવા મળે છે. અને આવો જ જ્યારે કર્ક ઋતુ પર આવે છે એટલે કે 23 ડિગ્રી ઉત્તરે આવે છે ત્યારે 21 જૂન હોય છે મિત્રો, 21 જૂન. અને આ 21 જૂનના દિવસે સૂર્ય ઉત્તરી ગોળાર્ધમાં 23 ડિગ્રી કર્ક ઋતુ પર કમ્પ્લીટલી સીધો હોય છે, એટલે 21 જૂનના દિવસે સૂર્યના કિરણો કર્ક ઋતુ પર સીધો પડતો હોવાથી સૂર્યનો પ્રકાશ લાંબો સમય સુધી આ કર્ક ઋતુ પર જોવા મળે છે, જેના પરિણામે તે દિવસ સૌથી લાંબો હોય છે. એટલે મિત્રો સૌથી લાંબામાં લાંબો દિવસ 21 જૂનના દિવસે હોય છે. અને એ દિવસની જ્યારે વાત કરીએ તો મિત્રો સૂર્યની સ્થિતિ અહીંયો હોય છે, એટલે કે અહીંયો સૂર્યનો કિરણો સીધો પડતો હોય છે, ત્યારે મકર ઋતુ પર સૂર્યનો કિરણો ત્રાસા પડતા હોય છે. તો જ્યારે 21 જૂન હોય છે એટલે કર્ક ઋતુ પર સૌથી લાંબો દિવસ હોય છે અને મકર ઋતુ પર સૌથી ટૂંકો દિવસ હોય છે. તો મિત્રો આ 21 જૂન એટલે લગભગ આપણે ઉનાળાની પૂર્ણ થવાની ઋતુ અને ચોમાસાની શરૂઆતની ઋતુની વાત થઈ. આ ઉનાળાની ઋતુમાં ઉત્તરી ગોળાર્ધમાં વધુ ગરમી પડે છે અને મિત્રો અહીંયાથી સીધો કિરણો પડે પછી એક પણ ઋત એવું નથી કે જ્યાં સૂર્યનો કિરણો ઉપર સીધો પડતો હોય, અહીંયા તો સૂર્યનો કિરણો ત્રાંસા જ પડતા હોય છે મિત્રો. એટલે આ 66.5 ડિગ્રીથી 23 ડિગ્રીના પ્રદેશને સમશીતોષ્ણ કટિબંધ કહે છે, સમશીતોષ્ણ કટિબંધ. અને મિત્રો આ સમશીતોષ્ણ કટિબંધવાળા પ્રદેશમાં ઠંડીનું પ્રમાણ વધુ હોય છે, જેના પરિણામે તેની વનસ્પતિમાં વિશિષ્ટતા જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે અમેરિકામાં પ્રેરીઝના ઘાસના મેદાનો જોવા મળે છે, તો આ પ્રેરીઝના ઘાસના મેદાનો એ સમશીતોષ્ણ કટિબંધવાળા પ્રદેશમાં આવેલા છે. ત્યારબાદ આ પ્રેરીઝના ઘાસના મેદાનો થવાનું એક જ કારણ છે મિત્રો, ત્યાં વાતાવરણ તો ઠંડુ હોય છે પરંતુ ત્યાં ચિનુક નામનો એક ગરમ પવનનું વહન થાય છે. જ્યારે વાતાવરણ ઠંડુ હોય છે ત્યારે તો ચિનુક નામનો એક ગરમ પવન વહે છે, જેના પરિણામે એ ત્યાંના વાતાવરણને ગરમ અને હુંફાળું રાખે છે અને જેના પરિણામે પ્રેરીઝ નામના ઘાસના મેદાનો ત્યાં થાય છે. અને મિત્રો આ ઘાસના મેદાનોની ખૂબ જ વિશિષ્ટતા છે, જેના પરિણામે આપણે જોઈએ તો જ્યારે આપણે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમના લેપટોપ કે કોમ્પ્યુટર યુઝ કરતા હોઈએ ત્યારે તેના ઉપર એક ઘાસનું મેદાન હોય છે, એનું એક બેકગ્રાઉન્ડ પિક્ચર હોય છે જેના ઉપર ઘાસનું મેદાન જોવા મળે છે. તો આ ઘાસનું મેદાન એ પ્રેરીઝના ઘાસનું મેદાન છે અને આ ઘાસના મેદાન એ ત્યાંની ખૂબ જ મહત્ત્વની વિશિષ્ટતા છે. ત્યાં આવેલા રોકીઝ પર્વતના પરિણામે આ ચિનુક પવન એ ત્યાંથી બહાર એટલે કે ત્યાં જળવાઈ રહે છે, જેના પરિણામે ઘાસનું મેદાન જોવા મળે છે. મિત્રો આપણે જ્યારે વર્લ્ડ જિયોગ્રાફી ભણીશું ત્યારે એની પણ ચર્ચા કરીશું. હવે જોઈએ એ જ રીતે મિત્રો તો આ દક્ષિણી ગોળાર્ધમાં આ સૂર્ય જ્યારે ઉત્તરી ગોળાર્ધમાંથી ધીમે ધીમે દક્ષિણી ગોળાર્ધમાં એટલે કે દક્ષિણાયન કરતો હોય છે ત્યારે એક દિવસ એવો આવે છે કે 23.5 ડિગ્રી આ મકર ઋતુ પર સૂર્યના કિરણો સીધો પડતો હોય છે. તો મિત્રો આ જ્યારે 23.5 ડિગ્રી સૂર્યના કિરણો સીધો પડતો હોય છે તો એ તારીખ છે 23મી ડિસેમ્બર. તો આ 23મી ડિસેમ્બરના દિવસે આ મકર ઋતુ પર સૂર્યનો કિરણો સીધો પડતો હોય છે, જેના પરિણામે ત્યાં ગરમીનું પ્રમાણ થોડું ઘણું રહેલું હોય છે. અને ત્યાં ગરમી હોવાના કારણે મિત્રો આપણે જાણીએ છીએ કે વિશ્વના કેટલાક દેશો એવા છે કે જેમાં થઈને મકર ઋતુ પસાર થતું હોય છે. તો મિત્રો અહીંયા જોઈએ તો દક્ષિણ અમેરિકા, અહીંયા જોઈએ તો આફ્રિકાનો કેટલોક ભાગ અને અહીંયા છે ઓસ્ટ્રેલિયા. તો આ ઓસ્ટ્રેલિયા આફ્રિકાનો કેટલોક ભાગ એટલે કે દક્ષિણ આફ્રિકા અને અહીંયા છે દક્ષિણ અમેરિકા. તો આ દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં 23મી ડિસેમ્બર દરમિયાન એટલે કે 23મી ડિસેમ્બર મહિનામાં ત્યાં સૂર્યના કિરણો સીધો પડતો હોય છે, જેથી ત્યાં ગરમીનું પ્રમાણ વધુ હોય છે. એટલે જ્યારે નાતાલ હોય છે 25મી ડિસેમ્બર, 25મી ડિસેમ્બરે આપણે જાણીએ છીએ કે નાતાલનો તહેવાર ઉજવાય છે. તો ઓસ્ટ્રેલિયા એક એવો દેશ છે જ્યાં ઉનાળામાં આ નાતાલનો તહેવાર ઉજવવામાં આવે છે, કારણ કે ત્યાં મકર ઋતુ પર સીધો કિરણો પડતા હોય છે. એટલે મકર ઋતુ ઉપર
દક્ષિણી ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ થશે 23મી ડિસેમ્બર. હવે મિત્રો બીજું જોઈએ કે બીજી બે તારીખો છે જે આપણે ખાસ યાદ રાખીશું. એક આપણે આ યાદ રાખીશું 21મી જૂન અને બીજી છે 23મી ડિસેમ્બર. ત્યારબાદ બીજી બે તારીખો આપણે જોઈએ. હવે બીજી બે તારીખો જોઈએ મિત્રો, તો એક 23મી સપ્ટેમ્બર છે અને એક બીજી છે 21મી માર્ચ. આ 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર આ બંને તારીખોના દિવસે, એટલે કે આ બંને દિવસે વિષુવવૃત ઉપર, એટલે કે અહીં સૂર્યના કિરણો સીધા પડતા હોય છે. એટલે મિત્રો, જ્યારે વિષુવવૃત ઉપર સૂર્યના કિરણો સીધા પડતા હોય છે ત્યારે ઉત્તરી ગોળાર્ધમાં વસંત ઋતુ હોય છે અને દક્ષિણી ગોળાર્ધમાં શરદ ઋતુ હોય છે, જે આપણે ખાસ યાદ રાખીશું. તો મિત્રો, આ થઈ ચાર તારીખો આપણે યાદ રાખીશું. 21મી જૂન, ઉત્તરી ગોળાર્ધમાં કર્ક ઋતુ ઉપર સૂર્યના કિરણો સીધા, એટલે સૌથી લાંબામાં લાંબો દિવસ, અને 23મી ડિસેમ્બર મકર ઋતુ ઉપર જ્યારે સૂર્યનો કિરણો સીધો પડતો હોય છે એટલે આપણા માટે એ લાંબામાં લાંબી રાત હોય છે. અને મિત્રો, 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર આ દરમિયાન વિષુવવૃત ઉપર સૂર્યનો કિરણો સીધો પડતો હોય છે. તો આ થઈ મિત્રો અક્ષાંશની વાત. અક્ષાંશ આપણે યાદ રાખીશું કે 121 અક્ષાંશો, એમાંથી બે બિંદુઓ છે એટલે બાદ કરીશું, તો 179 અક્ષાંશો. અને આ અક્ષાંશો એ પૂર્ણ વર્તુળ છે, એ પણ આપણે ખાસ યાદ રાખીએ. મિત્રો, બે અક્ષાંશ વચ્ચે 111 કિલોમીટરનું અંતર હોય છે, એ પણ આપણે યાદ રાખીશું. હવે આપણે જોઈએ રેખાંશ. તો આપણે જોયું કે અક્ષાંશ એ પૂર્ણ વર્તુળ હતા, જ્યારે રેખાંશ એ પૂર્ણ વર્તુળ નથી. અને અહીંયા જોઈએ તો એ અર્ધવર્તુળ છે. રેખાંશ એ અર્ધવર્તુળ છે મિત્રો, અને એ એકબીજાને સમાંતર પણ નથી. જેમ જેમ ભૂમધ્ય રેખા એટલે કે વિષુવવૃત ઉપર આવીએ એમ એમ અક્ષાંશો વચ્ચે જગ્યા વધુ હોય છે, એટલે કે અંતર વધુ હોય છે. જેમ જેમ ધ્રુવો ઉપર જઈએ એમ એમ એમની વચ્ચેનું અંતર ઘટતું જાય છે, અને ધ્રુવો ઉપર એમની વચ્ચેનું અંતર શૂન્ય થઈ જાય છે. તો મિત્રો, આ થઈ રેખાંશ એટલે કે દેશાંતર રેખાઓની વાત. હવે જોઈએ તો દેશાંતર રેખાઓ વિશે કેટલુંક બીજું, કે ધ્રુવો તરફ જતાં તેમનું વચ્ચેનું અંતર ઘટે છે, અને આ રેખાંશ એટલે કે તેમનું અંશ માપમાં મપાય છે, તેમનું મૂલ્ય અંશ માપમાં હોય છે. અને 0° અંશ, હવે મિત્રો આપણે યાદ રાખીશું કે જે 0° અંશ 0° રેખાંશ ત્યાંથી એ આપણો વર્લ્ડનો માનક સમય રેખા ગણાય છે. તો આ 0° એ બ્રિટિશની વેધશાળા મિત્રો આ નક્કી કરવામાં આવેલું છે. આપણે પૃથ્વીના વચ્ચોવચ્ચથી તો ભાગ કરી શકતા નથી, કારણ કે જો ફરીથી ગોળ ફેરવીએ તો ફરીથી બે ભાગ કમ્પ્લીટલી થાય, ફરીથી ગોળ ફેરવીએ તો ફરીથી બે ભાગ. તો કયા ભાગને 0 ગણવો એના ઉપર ભૂગોળવેત્તાઓની ખૂબ મુશ્કેલી પડી, એટલે એમણે નક્કી કર્યું કે પૃથ્વીના ઉપરથી સમાંતર જે ભાગ રહ્યા એમાંથી આપણે કોઈપણ ભાગને 0 ગણીએ. એટલે બ્રિટિશ વેધશાળા જે ગ્રીનવિચ ખાતે આવેલી છે, ગ્રીનવિચ, તો આ ગ્રીનવિચ ખાતે આવેલી બ્રિટિશ વેધશાળાને 0° યામોત્તર રેખા ગણવામાં આવી. 0° યામોત્તર રેખા એટલે કે વર્લ્ડનો પ્રમાણ સમય અહીંયાથી કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. હવે અહીંયાથી જ્યારે પૂર્વ તરફના અહીંયાથી જોઈએ તો મિત્રો આ બાજુ થઈ પશ્ચિમ દિશા અને આ બાજુ થઈ પૂર્વ દિશા. તો જ્યારે પશ્ચિમ તરફ જઈએ તો એમ એમ સમયમાં વધારો થતો જાય, એટલે કે પ્લસ થતા જાય, અને જ્યારે પૂર્વ બાજુ જઈએ તો સમયમાં માઇનસ ચિહ્ન મૂકવાનું આવે, એટલે એટલો સમય ત્યાંથી પાછળ. અહીંયા જોઈએ તો આપણા દેશની વાત કરીએ તો આપણા દેશનું સ્થાન 68° 7 મિનિટથી 97° 25 મિનિટ, એટલે કે ગુજરાતમાં આવેલું ગૌર માતા, ગુજરાતનું સિરક્રિક, આપણા દેશની અંદર ગુજરાતનું એટલે કે સૌથી પશ્ચિમી બિંદુ એ સિરક્રિક છે, અને અરુણાચલ પ્રદેશમાં આવેલું વાલાંગુ એ આ સૌથી પૂર્વીય બિંદુ છે. હવે મિત્રો, જ્યારે સૂર્ય ઉગે એટલે પ્રથમ કિરણ એ વાલાંગુ ખાતે પડે છે, એટલે કે અરુણાચલ પ્રદેશમાં પડે છે, અને છેલ્લું કિરણ એટલે કે 2 કલાક પછી ગુજરાતના સિરક્રિકમાં કિરણ પડે છે. હવે આ બંને વચ્ચે 2 કલાકનો સમયનો તફાવત છે, 2 કલાક જેટલા સમયનો તફાવત છે. તો હવે ભારતમાં સમયનું નક્કી કરવું હોય કે બધાએ 11 વાગે ઓફિસ પહોંચવું, તો આ સમય ક્યાંથી નક્કી કરવામાં આવે છે? તો મિત્રો, જ્યારે આપણે અહીંયા જોઈએ
તો અહીંયા 0 ડિગ્રીથી જ્યારે આપણે પશ્ચિમ બાજુ આપણો દેશ પશ્ચિમી ગોળાર્ધમાં આવેલો છે, નીચે જોઈએ તો ઉપર ઉત્તરી ગોળાર્ધમાં અને આ બાજુ પશ્ચિમી ગોળાર્ધમાં, એટલે કે ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આપણો દેશ આવેલો છે. તો આ પશ્ચિમી ગોળાર્ધમાં આપણો દેશ આવેલો છે એટલે આપણો સમય ત્યાંથી ગ્રીનવિચ રેખાથી આગળ એટલે કે પ્લસ ગણાશે. જો ગ્રીનવિચ રેખાથી પાછળ હોય તો તે માઇનસ ગણાશે. હવે જોઈએ તો પશ્ચિમી ગોળાર્ધમાં આપણે જોઈએ તો આપણું સ્થાન 68 ડિગ્રી અને 60 મિનિટ છે. 68 ડિગ્રી 7 મિનિટ આ ગુજરાતનો સિરક્રિક છે અને આ વાલાંગુ છે મિત્રો 97 ડિગ્રી અને 25 મિનિટ. હવે આ બંનેનો સરવાળો કર્યો એટલે કે 68 + 97 / 2 એટલે આપણને મળ્યા 80.1 દ્વિતીયાંશ એટલે કે 82.5 ડિગ્રી. તો ભારતનો પ્રમાણ સમય રેખા એ 82.5 ડિગ્રી છે, જે આપણે યાદ રાખીશું. તો મિત્રો આ 82.5 ડિગ્રી એટલે કેટલું થયું, હવે એ આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો આપણે મોબાઈલમાં કે બીજી ડિજિટલ ઘડિયાળમાં જોઈએ છીએ આપણો સમય +5:30 કલાક આગળ છે. તો આનો મતલબ એ થયો કે આપણે આ ગ્રીનવિચ રેખાથી 5:30 એટલે કે 5.5 કલાક આગળ છીએ. તો હવે એ કેવી રીતે ગણવું એ જોઈએ. તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો દેશાંતર અને સમય વચ્ચેનો એક માપક્રમ આપે છે, જેમાં 24 કલાકમાં પૃથ્વી 360 ડિગ્રી ફરે છે. આપણે જાણીએ છીએ કે 24 કલાક એટલે કે એક દિવસમાં પૃથ્વી 360 ડિગ્રી ભ્રમણ કરે છે. તો 24 કલાકમાં 360 ડિગ્રી ભ્રમણ કરે તો 1 કલાકમાં 15 ડિગ્રી જેટલું ભ્રમણ કરે. આ 1 કલાક એટલે 60 મિનિટ. તો 60 મિનિટમાં 15 ડિગ્રી થયું. તો 15 × 60 એટલે કે 4 મિનિટમાં 1 ડિગ્રી જેટલું ભ્રમણ કરે છે. હવે આ 4 મિનિટમાં 1 ડિગ્રી ભ્રમણ થયું તો મિત્રો અહીંયા આપણે ગણીશું 82.5 ડિગ્રી. તો આપણને 82.5 ડિગ્રી એ કેલ્ક્યુલેટ કરીશું ત્યારે આપણને સમય મળશે 5.5 કલાક, એટલે કે ગ્રીનવિચ રેખાથી આપણે 5.5 કલાક આગળ છીએ. તો આ થઈ મિત્રો અક્ષાંશ અને દેશાંતરની વાત. હવે આપણે જોઈએ તો આ 5.5 કલાક એટલે કે 82.5 ડિગ્રી જે આપણી પ્રમાણ સમય રેખા છે, ભારતની પ્રમાણ સમય રેખા જે અલ્હાબાદ પાસેથી નીકળે છે, ઉત્તર પ્રદેશમાં આવેલા અલ્હાબાદથી નીકળે છે અને 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તો મિત્રો આ કયા 5 રાજ્યોમાંથી પસાર થાય છે, જે રીતે આપણે જોઈએ ને કર્કરેખા 8 રાજ્યોમાંથી પસાર થતી હતી, એ રીતે આ પ્રમાણ સમય રેખા એ કયા 5 રાજ્યોમાંથી પસાર થાય છે એ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે કર્કરેખા અને આ પ્રમાણ સમય રેખા એ કઈ જગ્યાએ ભેગા થાય છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો કદાચ તમને એ ક્વેશ્ચનનો આન્સર ન મળે તો આપણે નેક્સ્ટ વિડીયો આને લગતો બીજો એક મૂકીશું જેમાં આપણે એની વાત કરીશું. પરંતુ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવી અપડેટ આપને તરત જ પ્રાપ્ત થાય. અને અમારા વિડીયોને લાઇક જરૂરથી કરજો અને બીજા મિત્રોને શેર પણ કરજો જેથી કરીને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા તમામ મિત્રોને આનો ખૂબ જ ભરપૂર ફાયદો મળે. આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.